નમસ્તે બાળ દોસ્તો આપ સૌનું સ્વાગત છે દોસ્તો આપણે દૂરદર્શનના માધ્યમથી નિયમિત રીતે મળીને ઘરે બેસીને પણ શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ ભણી રહ્યા છીએ નવું નવું જાણી રહ્યા છીએ આ વખતે આપણો ઉપક્રમ તમે જાણો છો એમ તમે અત્યારે ધોરણ ચારમાં છો અને હવે ગુજરાતીનું પાઠ્યપુસ્તક ચોથા ધોરણનું ભણવાના છો એ પહેલાં આપણે ગત વર્ષ ધોરણ ત્રણનું જે પાઠ્યપુસ્તક કલશોર એને આપણે જરા યાદ કરી રહ્યા છીએ એની પ્રવૃત્તિઓને યાદ કરી રહ્યા છીએ અને એને માટે આપણે જ્ઞાન સેતુ પુસ્તિકાનો ઉપયોગ કરી રહ્યા છીએ જ્ઞાન સેતુ પુસ્તિકામાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ આપણે સરસ રીતે કરી રહ્યા છીએ આમાં ઘણી ખરી પ્રવૃત્તિઓ લેખનની છે સમજ માટેની છે અને આમાં ઘણી ખરી પ્રવૃત્તિઓ બાળદોસ્તો લેખનની છે સમજીને લખવાની છે આમાંની કેટલીક પ્રવૃત્તિઓ આપણે ગત વર્ષે કરી જ છે આખરે તો ભાષા સમજ માટે છે ને આપણે જ્ઞાન સેતુ દ્વારા ધોરણ ત્રણ અને ધોરણ ચાર વચ્ચે સરસ રીતે સેતુરૂપ કામ કરી રહ્યા છીએ અને હવે જ્યારે ચોથા ધોરણનું પાઠ્યપુસ્તક આપણે શરૂ કરીશું ત્યારે આપણને મજા પડવાની છે અને ખૂબ જ આનંદથી રસમય રીતે આપણે ભણવાના છીએ દોસ્તો આજે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે મેં ગયા એપિસોડમાં કહ્યું હતું છેલ્લે કે આવતો એપિસોડ જે છે એમાં જે કદમ દસ છે એમાં આપણે જે પ્રવૃત્તિઓ કરવાની છે મજાની છે અને એ કદમ દસ જે છે એમાં આપણે ગત વર્ષના પાઠ્યપુસ્તકનો જે એકમ ચાલો સૌને રમત મુબારક એને લગતી જ પ્રવૃત્તિઓ કરવાની છે અને ચાલો સૌને રમત મુબારક એકમ જેવો યાદ આવે કે તરત આપણને બિલે યાદ આવે બિલે યાદ આવે એટલે એના દોસ્તો યાદ આવે અને સાથે જ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ યાદ આવે તો આજે આપણે કદમ દસને જોવાનું છે તમારી પાસે જ્ઞાન સેતુ છે જ સાથે સાથે કલશોર પણ તમે પાસે જ રાખ્યું હશે તમારી પેન અને તમે સજ્જ તો છો જ તો શરૂ કરીએ કદમ દસની પ્રવૃત્તિઓ કદમ દસ પ્રશ્ન એક નીચે આપેલા વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો એક એ તો બિલકુલ મૂર્તિની જેમ આંખો બંધ કરીને સ્થિર બેઠો બીજું વાક્ય અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે ત્રીજું વાક્ય આ બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર ચોથું બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે અને પાંચમું વાક્ય બિલેને વડવાઈના હિંચકા બહુ ગમે દોસ્તો હવે હમણાં જ મેં કહ્યું ને બિલેની વાત આવીને તો અહીં જે પ્રવૃત્તિ આપવામાં આવી છે એમાં મેં જે પાંચ વાક્યો તમને વાંચી સંભળાવ્યા એ વાસ્તવમાં તો એકમના જ હતા એ વાર્તા જે બિલેની આખી કથા છે વિવેકાનંદની નરેન્દ્રની એના જ પાંચ વાક્યો છે પણ ક્રમમાં નથી એના ક્રમ આડા અવળા છે દોસ્તો જ્યારે પણ આપણે કોઈ વાર્તા સાંભળીએ કે વાર્તા વાંચીએ અથવા તો કોઈ ફિલ્મ જોઈએ અથવા સિરિયલ કે નાટક જોઈએ ત્યારે એની કથા વાર્તાની કથા કે ફિલ્મની કથા કે નાટકની કથા કે સિરિયલની કથા એની જે વાર્તા છે એ ચોક્કસ ક્રમમાં આગળ વધતી હોય છે શરૂઆતના ધોરણોમાં આપણે વાર્તા જે સાંભળતા અત્યારે પણ વાર્તા તો આપણે છીએ તો શરૂઆત થતી હોય કે એક હતો રાજા એનું નામ જયસિંહ એની નગરીનું નામ રૂકમાવતી આ રીતે આખી વાત આગળ જતી હોય છે તો વાર્તાનો એક ક્રમ હોય છે એક વાક્ય બીજું વાક્ય અને લગતું જ બીજું વાક્ય એના પછીનું ત્રીજું વાક્ય પણ જો એનો ક્રમ આડો અવળો થઈ ગયો હોય તો વાર્તા સરખી રીતે સમજાય નહીં આ પાંચ વાક્યો ફરીથી જોવાના છે અને પછી તમારે બિલેની આખી વાર્તાને યાદ કરવાની છે તરત યાદ ના આવે તો ફરીથી આખો પાઠ વાંચવાનો છે અને એ વાક્યો તમને અંદરથી જ મળશે અને એને આધારે જ વાર્તાનો ક્રમ નક્કી થશે આ પ્રવૃત્તિ કરવાથી તમને ભાષા કેવી રીતે કામ કરે છે ભાષામાં એક તર્ક હોય છે એક તર્ક બીજો તર્ક કેવી રીતે આગળ વધે છે એ આપણને સમજાઈ જશે તો પહેલો પ્રશ્ન આટલો સરસ મજાનો છે હવે આપણે એવું કરવાનું છે કે જે પહેલા પ્રશ્નમાં જે પાંચ વાક્યો આડાવડા છે એને તમારે નીચે આપેલી જગ્યામાં તમારા ક્રમ અનુસાર એટલે વાર્તાના સાચા ક્રમ અનુસાર લખવાના છે તો એ પ્રવૃત્તિ તમે જરૂર કરજો અને તમારા શિક્ષકને અથવા વાલીને બતાવજો તો હવે સમય છે પ્રશ્ન બેનો તો જોઈએ પ્રશ્ન બીજો પ્રશ્ન બે ચિત્રને આધારે પાંચ વાક્યો લખો અહીં એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે આ ચિત્ર જોઈને તરત જ તમને કશુંક યાદ આવ્યું કારણ કે આ ચિત્રથી તમે પરિચિત છો ઘણા ખરા મિત્રોને યાદ જ છે કે આ ચિત્ર તો ગત વર્ષના પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ એટલે ઉપરનું જે પાનું હોય એના પર જ હતું આપણે જોઈએ રંગીન ચિત્ર પણ જોવું હોય તો આપણે જોઈએ તો આ રહ્યું એ ચિત્ર જે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં છે એ જ આ ચિત્ર છે આ રંગીન ચિત્ર છે આ ચિત્રને તમારે બરાબર જોઈ લેવાનું છે એનું અવલોકન કરવાનું છે કે આમાં શું છે કોણ છે શું કહું એટલે વસ્તુની વાત આવે એમાં શું શું છે તો બાંકડો છે રમવા માટેના જુદા જુદા સાધનો છે સામે દરવાજો દેખાય છે વરંડો દેખાય છે અને બીજું વ્યક્તિઓ એટલે બાળકો દેખાય છે પક્ષીઓ છે વડીલ છે તો આ બધું જ બરાબર જોઈ લેવાનું છે મેં તો તમને ઉપર ઉપરથી કહ્યું ઉતાવળે કહ્યું પણ તમારે સારી રીતે જોઈ લેવાનું છે અને પછી જે કરવાની છે એ પ્રવૃત્તિ ખૂબ જ મજાની છે અને એ છે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પ્રશ્નો કેવા છે એ પણ જોઈ લઈએ આપણે ચિત્ર જોયા પછી તમારે એને વિશે પાંચ વાક્યો લખવાના છે વર્ણન કરવાનું છે એક વાક્ય બીજું વાક્ય અને ત્રીજું વાક્ય એ રીતે બધી જ વાત આવી જાય એવો પ્રયત્ન તમે કરજો પાંચે વાક્યો શુદ્ધ ભાષામાં અને તમારી શૈલીમાં તમે લખજો તમને ખૂબ જ મજા પડશે એક વાક્ય હું તમને લખી બતાવું છું એક વાક્ય આપણે લખીએ આ સરસ મજાનો બાગ છે આ એક વાક્ય મને સૂજ્યું હવે આ વાક્ય મને સૂજેલું વાક્ય છે તમે આને જુદી રીતે પણ લખી શકો કે આ સરસ મજાનો બગીચો છે આ બગીચાનું ચિત્ર છે વગેરે પણ તમારે બાકીના જે વાક્યો એટલે બધા થઈને પાંચ વાક્યો જે લખવાના છે એ મૌલિક તો ખરા પણ ચિત્રને આધારે ચિત્રમાં એ હોવું જોઈએ ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે તો દોસ્તો ચિત્રનું વર્ણન કરવાની કળા આપણે ગયા વર્ષે પણ શીખ્યા છીએ અને આ વર્ષે પણ આપણે એ કામ ક્યાંક ને ક્યાંક કરવાનું થવાનું છે એટલે આ જે બગીચાનું ચિત્ર છે એવું મેં કહ્યું તમને કહી દીધું ને કે આ બગીચાનું ચિત્ર છે તો એ બગીચાના ચિત્રમાં શું શું છે એ તમારે પાંચ વાક્યોમાં લખવાનું છે વર્ણન કરવાનું છે પણ હા તમે અત્યારે હાલ તો લખતા નથી ને અત્યારે તમારે માત્ર સમજી લેવાનું છે સારી રીતે સમજી લેજો પછી નિરાત લઈને તમે લખજો તો વધારે સારું પરિણામ આવશે વધારે મજા પડશે તો હવે આ જે એકમને લગતો ત્રીજો જે પ્રશ્ન છે એ પણ આપણે જોઈએ પ્રશ્ન ત્રણ પર આપણે નજર કરીએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક બિલે મોટો થઈને શું બનવા માગે છે પ્રશ્ન બીજો બિલે કેવી રીતે હિંચકા ખાતો પ્રશ્ન ત્રણ બિલેને છોકરાઓની બૂમ કેમ સંભળાઈ નહીં પ્રશ્ન ચોથો આ વાર્તામાં કયા કયા પશુ પક્ષીના નામ આવે છે અને પાંચમો પ્રશ્ન બિલેનું સાચું નામ શું હતું તેઓ મોટા થઈને કયા નામે ઓળખાયા તો આ પાંચે પ્રશ્નો છે આ પાંચે પ્રશ્નો છે એના જવાબો તમારે વાર્તાને આધારે એમાંથી તમારે યાદ કરીને એના આધારે આના જવાબો લખવાના છે આપણે એક પ્રશ્નનો જવાબ લખીને સમજીએ પ્રશ્ન જે પાંચમો છે એનો જવાબ હું તમને આપું છું પ્રશ્ન પાંચ આ રીતે છે બિલેનું સાચું નામ શું હતું તેઓ મોટા થઈને કયા નામે ઓળખાયા બાળ દોસ્તો આ તો મજાનો પ્રશ્ન છે ને એક પ્રશ્નમાં બે પ્રશ્નો છે આમ તો અને વાત તો શાની છે નામની જ છે એટલે બિલેના તો ત્રણ ત્રણ નામ થયા બિલે તો પહેલાં આપણે કહીએ જ છે કે બિલેનું સાચું નામ શું હતું એટલે એક નામ આવશે પાછા મોટા થઈને કંઈક જુદા નામે ઓળખાયા તો આપણે લખીએ બિલેનું સાચું નામ नरेंद्र हटू तेवो मोटा थईने थईने स्वामी विवेकानंद स्वामी विवेकानंद ना नामे उडखाया તો ફરીથી હું વાંચું છું તમે ધ્યાન આપો જવાબ બિલેનું સાચું નામ નરેન્દ્ર હતું તેઓ મોટા થઈને સ્વામી વિવેકાનંદના નામે ઓળખાયા દોસ્તો જે પ્રશ્નોના જવાબ આપવાના છે એ પણ લખવા ખાતર લખવાના નથી એનો આશય તમે સમજ્યા ને આપણી સમજ આપણે કેટલું જાણ્યું છે બિલેના વિશે બિલેનો જે પાઠ આપણે ભણ્યા હતા અત્યારે ફરીથી આપણે વાંચવાના છીએ તો એમાંથી આપણે કેટલું પામી શક્યા એનો અંદાજ આ પ્રશ્નોના જવાબ આપણે આપીશું એના પરથી આપણને આવી જવાનો છે અને બીજે પણ કશુંક આપણે છાપું વાંચીએ અન્ય કોઈ પુસ્તક વાંચીએ તો એમાંથી આપણે પકડતા હોઈએ છીએ કે એ શું કહેવા માગે છે એનો સાર શો છે એને માટે જ આ પ્રશ્નો હોય છે લખવા ખાતર આપણે લખતા હોતા નથી પ્રશ્ન જે આના પછીનો છે એ પણ ખૂબ જ મજાનો છે તો જોઈએ પ્રશ્ન ચાર પ્રશ્નચાર કાવ્યને આધારે પ્રાસવાળા શબ્દો શોધો બાળદોસ્તો આપણે અહીં પ્રાસવાળા શબ્દો શોધવાના છે સરત ચૂકથી આપણે એવું છપાયું છે તમે પણ સુધારી લેજો બાળદોસ્તો કાવ્યને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમ નહીં પણ આપણે સુધારી લઈએ બધા કે કાવ્યને આધારે પ્રાસવાળા શબ્દો શોધો હવે તમને યાદ છે કે ગત વર્ષે આ કવિતા આપણે માણી હતી ગાયા પણ હતા રમશુ રમ શૂ રેલમ છેલ હળ શું કરશું ગેલ ખડ ખડ હસવું ખેલમ ખેલ રમશૂ રમ રેલમ છેલ આવું મેં ગાયું એમાં ક્યાંક ને ક્યાંક પ્રાસવાળા શબ્દો આવ્યા તમે તરત સમજી ગયા કે રેલમ છેલ તો છેલ ગેલ ખેલ આ બધા પ્રાસવાળા શબ્દો છે તો આપણે અહીં આવા પ્રાસવાળા શબ્દોને શોધીને લખવાના છે અને એ કાવ્યમાંથી જ કાવ્યમાં પ્રાસવાળા શબ્દોની ભરમાળ છે ઘણા બધા એવા શબ્દો છે કે જે પ્રાસવાળા છે હવે કાવ્યમાં તો પ્રાસવાળા શબ્દો છે જ પણ કોઈને તરત યાદ ના આવે કે આ પ્રાસવાળા શબ્દો એટલે કેવા તો હું બહુ સરળતાથી તમને સમજાવું જેમ કે આપણે કહીએ પાણી લાણી શાણી ઘાણી તાણી વાણી આ બધા શબ્દો હું જે બોલ્યો એ બે અક્ષરના શબ્દો હતા અને બધામાં પ્રાસ મળતો આવતો હતો આવા તો અનેક શબ્દો હોઈ શકે ખેલ બેલ તેલ વેલ ઠેલ છેલ આવા શબ્દો પ્રાસવાળા શબ્દો કહેવાય હવે કવિતામાં આવા શબ્દો ક્યાં છે જોવાના છે એક ઉદાહરણ પણ આપેલું જ છે નીચે આપણે જોઈએ અને એકાદ શબ્દ બીજો પણ હું તમને પ્રાસવાળો શબ્દ લખાવું બાકીના તમારે લખવાના છે તો જોઈએ સ્ક્રીન પર દોસ્તો અહીં મેં પ્રાસની વાત કરીને અહીં પણ તમને ઉદાહરણ તરીકે એક શબ્દ બહારનો આપવામાં આવ્યો છે કે જે પ્રાસવાળો છે પણ તમારે જે કરવાની છે પ્રવૃત્તિ તો કાવ્યને આધારે કરવાની છે જેમ મેં પાણી વાણી બાણીની વાત કરી એમ અહીં એક શબ્દ પ્રાસવાળો આપ્યો છે એ વાંચીએ આપણે અને પછી તમારે જે આપેલી જગ્યામાં લખવાના છે એ કાવ્યને આધારે પ્રાસવાળા શબ્દો લખવાના છે આપણે જોઈએ સ્ક્રીન પર જેમ કે એક શબ્દ અહીંયા દોડમ દોડ આપ્યો છે એ બહારનો શબ્દ છે હવે હું અંદરનો કવિતાનો એક શબ્દ તમને આપું છું જેમ કે ઠેલમ ઠેલ તો એ શબ્દ આપણે લખીએ નહીં છે આ કાવ્યને આધારે આપણે શબ્દ લખી રહ્યા છીએ તો બાળદોસ્તો આ જે શબ્દ છે ઠેલમ ઠેલ અહીંયા પ્રાસ શાનો બને છે ખબર છે ઠેલવું ને ઠેલવું એટલે બે વાર શબ્દ આવે છે એટલે આ પણ એક પ્રકારનો પ્રાસ જ છે જેમ પાણી અને પાણી પ્રાસ છે ઠેલમ ઠેલ રેલમ છેલ એ બધા પ્રાસ છે પણ હું બધું તમને નહીં કહી દઉં કારણ કે તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની બાળદોસ્તો હવે પછીની જે પ્રવૃત્તિ છે એ શબ્દની રમતની પ્રવૃત્તિ છે આમ મારી દૃષ્ટિએ તો કે એમાં શબ્દની જે સમજ આપણે જુદા જુદા શબ્દો સાંભળીએ છીએ બોલીએ છીએ વાંચીએ છીએ અને લખીએ છીએ આ શબ્દોની જે માયાજાળ છે ને એ જ ભાષા છે આમ તો અહીં જે હવે પછીનો પ્રશ્ન છે એ એ પ્રકારનો છે ઘણો જ મજાનો પ્રશ્ન છે અને સમજવા લાયક પણ છે તો એ પણ આપણે જોઈએ સ્ક્રીન પર ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો તમે જોઈ શકો છો કે એ કેટલીક ખાલી જગ્યા આપવામાં આવી છે જેમ કે વરસાદે ખાલી જગ્યા મજાની હવે વાછટ મજાની કે છાલક મજાની એ આપણે વિચારવાનું છે બીજી ખાલી જગ્યા આ રીતે ભલો શિયાળો ખાલી જગ્યા મજાની ઠંડી મજાની કે ટાટ મજાની અને ભલો ઉનાળો ખાલી જગ્યા મજાની લહેર કે લૂ તો બાળદોસ્તો આ જે ખાલી જગ્યાઓ છે એ કાવ્યને આધીન છે ક્યાંક ને ક્યાંક કવિતામાં તમે આ વસ્તુને સાંભળી છે સમજ્યા પણ છો પણ આખરે કવિતામાં આ જ્યારે શબ્દ વપરાયો હશે આખો પંક્તિ વપરાઈ હશે એમાં જોડાયું હશે પણ શબ્દની સમજૂતી આપણે યોગ્ય રીતે કરેલી હશે તો આપણને એ શબ્દનો ઉપયોગ કરવામાં પણ બહુ સરળતા રહેશે કે આ શબ્દ ક્યાં વાપરી શકીએ જેમ કે આપણે પહેલી જ ખાલી જગ્યાને જોઈએ

પાણી સાથે તો જોડાયેલા જ છે પણ ફરક છે વરસાદની વાછટ એટલે વરસાદ પડતો હોય અને પવનને કારણે વાની છટ વાછટ જેને કહીએ એ આપણને ભીંજવી દે આપણે આંગણા નજીક ઊભા હોઈએ ઓસરીમાં અને વરસાદ પડતો હોય બહાર તો પવનને કારણે એના છાંટા આપણને સ્પર્શે તો એ વાછટ છે પણ આપણે પાણીથી કોઈને ભીંજવીએ છાલક મારીએ શું કરીએ છાલક મારીએ તો બંદેમાં પાણીની તો વાત છે પણ બંદેના સંદર્ભ જુદા છે બંને જુદી જુદી રીતે વપરાય છે જુદે જુદે સ્થાને વપરાય છે આ આપણે સમજવાનું છે તો બાકીની ખાલી જગ્યાઓ તમે તમારી રીતે જરૂર પૂર્ણ કરજો પણ હા મેં કહ્યું ને એમ છાલક કે વાછટ આ બધું વિચારવું પડે એ જ રીતે વિકલ્પોને બરાબર સમજી લેવાના ક્યાંક ન સમજાય ત્યારે શિક્ષકને કાં તો વાલીને જરૂર પૂછજો દોસ્તો મેં હમણાં ભાષાની વાત કરી આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શબ્દો ફટાફટ ગોઠવીને બોલતા હોઈએ છીએ આપણું મગજ ઝડપથી વિચારી લે છે ને પછી આપણે બોલતા હોઈએ છીએ જરૂર પ્રમાણે આપણે આરોહ અવરોહથી બોલતા હોઈએ છીએ ઊંચો અવાજ નીચો અવાજ થોડુંક ધીમું થોડું ઝડપથી આપણા અવાજને જુદા જુદા એ આપીએ છીએ શું કહેવાય એને આમ આરોહ અને અવરોહ આપીએ છીએ તો એ રીતે ભાષા બોલાતી હોય છે તો અહીં એક પ્રવૃત્તિ એવી મજાની છે કે જે વાક્યને યોગ્ય રીતે જોડવાની વાત છે કે વાક્ય બરાબર ક્યારે બંધ બેસે કારણ કે આખરે તો આપણે શબ્દોનો ઉપયોગ કરીને બોલીએ છીએ પણ માત્ર શબ્દોથી ભાષા બનતી નથી શબ્દોને વાક્યમાં ફેરવીને આપણે બોલતા હોઈએ છીએ એટલે એક શબ્દ બીજો શબ્દ ત્રીજો શબ્દ એમ ગોઠવીને વાક્ય બને છે અને વાક્ય જ એક ચોક્કસ અસર ઊભી કરે છે હું એમ કહું દિવાળી તો બીજો શબ્દ બોલું સારો પછી ત્રીજો શબ્દ બોલું તહેવાર પછી ચોથો શબ્દ બોલું છે તો માત્ર દિવાળી એમ બોલું તો કંઈ અસર થવાની નથી સારો એટલે શું સારું છે એટલે શું છે પણ હું એમ કહું દિવાળી સારો તહેવાર છે તો આ એક વાક્ય બન્યું અને ભાષાની એક ચોક્કસ અસર ઊભી થઈ તો વધારે વાત ન કરતા આપણે પ્રશ્ન જોઈને સમજીએ સ્ક્રીન પર જોઈએ પ્રશ્ન પ્રશ્ન પાંચ ખોટો અક્ષર કે શબ્દ છેકીને વાક્ય ફરીથી લખો એટલે તમારે અહીં ક્યાંક ખોટો શબ્દ જણાય તો એને છેકવાનો છે અને અક્ષર ખોટો જણાય કે શબ્દ જે કંઈ પણ તમને ખોટું જણાય એને છેંકીને આખું વાક્ય ફરીથી લખવાનું છે કે જે સાર્થક બની જાય આપણે અહીં પહેલાં તો પહેલા જ નંબરનું જે વાક્ય છે એને જોઈએ મુક્કાબાજી એની એનો એનું ગમતી કસરત હતી હવે અહીં બહુ જ મજાની વાત છે એક શબ્દ અહીં એવો છે કે જે ત્રણ વાર વપરાયો છે પણ થોડાક થોડાક ફરક સાથે વપરાયો છે એક એ શબ્દને આપણે જોઈએ એની એનો એનું એટલે અહીં કોઈ પણ બે શબ્દો આપણે છેકવા પડશે અને વાક્યને સાર્થક બનાવવાનું છે હવે તમે જોજો હું બોલું છું ને એના પરથી તમે જ જવાબ નક્કી કરજો મુક્કાબાજી એની ગમતી કસરત હતી બીજું વાક્ય બોલું છું મુક્કાબાજી એનો ગમતી કસરત હતી અને ત્રીજું વાક્ય બોલું છું મુક્કાબાજી એનું ગમતી કસરત હતી આપણને એમ થાય કે આમાં એક વાર જે બોલાયું એ બરાબર સાચું બોલાયું અને એ કહ્યું મુક્કાબાજી એની ગમતી કસરત હતી શું હતું કસરત હતી કસરત સ્ત્રીલિંગ છે તો સામે એની એની કસરત તમે સમજી શકો છો પણ એને બદલે કસરતને બદલે જો બીજો શબ્દ હોય તો પાછો શબ્દ બદલવો પડે આ જ સમજવાની વાત છે બરાબર આપણે ત્યાં શોખ એમ લખીએ તો મુક્કાબાજી એની ગમતો શોખ હતો એમ કહેવાય ના મુક્કાબાજી એનો ગમતો શોખ હતો તો એ જે ફરક પડે એ જ ખરી મજા છે તો આપણે હવે સાચું વાક્ય લખીએ મુક્કાબાજી એની ગમતી કસરત હતી તો બાકીના જે ચાર વાક્યો છે એને તમારે આ જ રીતે બરાબર સમજીને સાચા બનાવવાના છે સાર્થક બનાવવાના છે અને અસરકારક બનાવવાના છે બાળદોસ્તો ગત વર્ષે આ પ્રવૃત્તિ આપણે રસ લઈને કરી છે ટીવીના માધ્યમથી જ આપણે આ ભણ્યા હતા તમને યાદ જ હશે તો એ પ્રવૃત્તિ તમે જરૂર કરજો બાળદોસ્તો મેં તમને કહ્યું ને કે આ એકમમાં જે બિલેનો જે એકમ છે ચાલો સૌને રમત મુબારક એકમમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આપણે ગત વર્ષે કરી હતી અને આ વર્ષે આપણે ફરીથી એ બધી જ પ્રવૃત્તિઓનો મહાવરો કરવાની તક મળી છે એમ માનવાનું છે આ તકને આપણે ઝડપી લેવાની છે અને હવે જ્યારે ચોથા ધોરણનું પાઠ્યપુસ્તક આપણે ભણવાના છીએ ત્યારે ખૂબ જ મજા પડશે અને મેં કહ્યું એમ જરાય તકલીફ નહીં પડે તો હવે જે છેલ્લી પ્રવૃત્તિ આ કદમની છે એ પ્રશ્ન છ ની પ્રવૃત્તિ આપણે જોઈએ સ્ક્રીન પર પ્રશ્ન છ પાઠમાં આવતા નીચેના શબ્દો કોષ્ટકમાંથી શોધીને શબ્દ ફરતું લંબગોળ કરો અને લખો અહીં કેટલાક શબ્દો આપ્યા છે એ પણ વાંચી લઈએ નરેન્દ્ર રમતિયાળ મુક્કાબાજી વડવાઈ હોશિયાર મંદિર મૂર્તિ વડવાગોળ આ બધા જ શબ્દો આપેલા છે ક્યાં તો આપણી પાસે જે કોષ્ટક છે એમાં છે એક શબ્દ શોધવાની પ્રવૃત્તિ હું કરાવું છું બાકીના શબ્દો તમે જાતે જ સરસ રીતે શોધીને લંબગોળ કરજો તો એક શબ્દ આપણે લખીએ છીએ પહેલો જ શબ્દ મેં તમને લંબગોળ કરીને બતાવ્યો એ શબ્દ વાંચું છું નરેન્દ્ર અને હવે લખું છું નરેન્દ્ર તો આપેલી જગ્યામાં તમારે કોષ્ટકમાંથી ઉપરના જે શબ્દો છે બાકી રહ્યા તે શોધીને લંબગોળ કરવાનું છે છાપામાં પણ આ પ્રકારની શબ્દ રમતની પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે જ્ઞાન સેતુ પુસ્તિકાનું કદમ દસ આપણે સમજવાનો પ્રયાસ કર્યો આમ તો સમજ્યા સમજી ગયા અને ખરી મજા તો સમજી જવાની છે સાંધમાં સમજી જાય માણસ તો આ કદમમાં બિલેને લગતો જે પાઠ ચાલો સૌને રમત મુબારક ગત વર્ષે આપણે ભણ્યા હતા એને લગતી ભાષાની પ્રવૃત્તિઓ હતી આ પ્રવૃત્તિઓમાં આખરે તો આપણો આશય ભાષા શીખવાનો છે સમજવાનો છે ગયા વર્ષે આપણે આ ઘણી ખરી પ્રવૃત્તિઓ કરી હતી કરાવી હતી પણ આ વર્ષે આપણને એક માસ એક મહિનો સ્પેશિયલ આપણને આ પ્રવૃત્તિઓ માટે મળ્યો છે અને એને માટે જ આપણે આ જ્ઞાન સેતુ પુસ્તિકાનો ઉપયોગ કરીને એમાં આપેલી પ્રવૃત્તિઓ અલગ તારવી આપેલી પ્રવૃત્તિઓ એક જ પુસ્તકમાં આખા પુસ્તકનો સાર એટલે કે કલશોર પુસ્તકનો સાર જ્ઞાન સેતુ પુસ્તિકામાં છે અને આ બધી જ પ્રવૃત્તિઓ એક પછી એક કદમમાં આપેલી છે તમે કરતાં જ રહ્યા છો અને આ દસમો કદમ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાષાને લગતી ઘણી ખરી બાબત આપણે જાણી ચૂક્યા છીએ ખાસ કરીને ત્રીજા ધોરણને લગતી એટલે ગત વર્ષે આપણે ઘરે બેસીને હોમ લર્નિંગના માધ્યમથી ભણ્યા હતા તો નાની મોટી કોઈ કચાસ રહી ગઈ હોય તો એ દૂર થઈ રહી છે તમને બધું તાજું થઈ રહ્યું છે તમને બધું યાદ આવી રહ્યું છે કે આપણે તો આ પ્રવૃત્તિ કરી હતી આમાં તો મજા પડી હતી આમાં નવું શીખ્યા હતા આ ભાષાને લગતી પ્રવૃત્તિ આ રીતે હતી આ રમત હતી કેટલું બધું આપણે જાણ્યું છે આપણે કવિતા ગાયા કવિતા માણી છે સાથે સાથે જુદા જુદા એકમમાં વાર્તાઓને માણી છે અને એ વાર્તાને લગતા પ્રશ્નો પણ અલગ અલગ રીતે કર્યા હતા તો કલશોરના માધ્યમથી આ બધું જ ગત વર્ષે આપણે કર્યું હતું પણ હવે એક જ માસમાં આપણે બહુ ઝડપથી પણ ચોક્કસ ગતિથી ચોક્કસ દિશા સાથે જ્ઞાન સેતુને સરસ રીતે સમજીને પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને એની જ મજા છે એનો જ મહિમા છે મને લાગે છે કે આ રીતે કરવાથી આપણી ભાષા વધારે સદ્ધર અને વધારે સમૃદ્ધ થઈ રહી છે તો તમને આ બધી જ પ્રવૃત્તિઓ સરસ રીતે તમે કરો અને તમારા શિક્ષકને બતાવો અને યોગ્ય પરિણામ તમને ભાષાને લગતું મળે એવી શુભેચ્છાઓ તો ફરીથી મળીશું આવજો